વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં અભ્યાસ કરીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આ ચેપ્ટરમાં માત્ર આપણે એની થિયરીનો જ અભ્યાસ કરવાનો છે. એક પણ પ્રમેય, એક પણ દાખલો કે ઉદાહરણની આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ નથી કરવાનો. બધું જ આપણા કોર્સમાં છે, નીકળી ગયેલું છે. માત્ર થિયરીનો આ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો છે કે સમતલીય પ્રદેશ, સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે સમતળ, સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે કે આકૃતિનું ક્ષેત્રફળ. હવે કોઈ સમતલીય આકૃતિ છે, સમતલીય પ્રદેશ છે, બંધ આકૃતિ ઘેરાયેલો છે, એટલે કે એનું આપણે ક્ષેત્રફળ મેળવી શકાય. તો સરળ બંધ આકૃતિના સમતલીય પ્રદેશના પરિણામકીય માપનને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. એ જે બંધ આકૃતિ દ્વારા વચ્ચેનો ભાગ જેનો પરિણામ છે, એનાથી ઘેરાયેલો જે ભાગ છે, એને વિદ્યાર્થી મિત્રો આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. આ પરિણામ કે માપનને હંમેશા એક ઘન વાસ્તવિક સંખ્યા એટલે કે કોઈપણ એકમમાં, એટલે કે યુનિટમાં એને મદદ, આપણે એને માપવાથી મદદથી એ દર્શાવવામાં આવે છે, કોઈ યુનિટની મદદથી. પછી વિદ્યાર્થી મિત્રો તમે સેન્ટીમીટરમાં એનું ઘનફળ ક્ષેત્રફળ માપો, મીટર સ્ક્વેરમાં માપો, બરાબર, કોઈ પણ એકમની મદદથી માપવામાં આવે. પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એક ઘન વાસ્તવિક સંખ્યા ક્યારેય કાલ્પનિક સંખ્યા ન હોઈ શકે, અને બીજું કે ક્યારેય ઋણ સંખ્યા ન હોઈ શકે. ક્યારેય આપણે કોઈ કલ્પના કરી શકીએ કે આજ મારી પાસે કોઈ ટેબલ છે કે ફોન છે, એનું ક્ષેત્રફળ એટલું માઇનસ છે, અને ક્ષેત્રફળ હંમેશા કેવું હશે, ધન હશે. હંમેશા ક્ષેત્રફળ ધન હશે, ખાસ યાદ રાખવાનું છે. એટલા માટે છે કે સરળ બંધ આકૃતિ સમતલીય પ્રદેશના પરિમાણ કે એના માપનને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. આ પરિમાણ, એ માપન હંમેશા એ ધન વાસ્તવિક સંખ્યાની મદદથી આપણે દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે ક્ષેત્રફળ ક્યારેય ઋણ એકમમાં હોતું નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ વિશે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ચેપ્ટરમાં એકરૂપ કોને કહેવાય, એકરૂપ ત્રિકોણો કેના આધારે સાબિત કરી શકાય, એની ચર્ચા વિદ્યાર્થી મિત્રો ખુખુબા શરત, બાખુબા શરત, અલગ અલગ શરતને આધારે કરી. જો બે આકૃતિ, માની લો કે કોઈ બે આકૃતિ છે એ અને બી, એ એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ પણ એ ચોક્કસ સમાન હશે. એમ છતાં આથી આપણે ઉલટું વિધાન પણ સત્ય બને, એટલે કે સમાન ક્ષેત્રફળ ધરાવતી બે આકૃતિઓ પણ કેવી હોય, તો કે એકરૂપ હોય, તો એ જરૂરી નથી. કેમ કે ક્ષેત્રફળ સમાન હોય પરંતુ એનો આકાર જુદો હોઈ શકે, એટલે કે ક્ષેત્રફળ જેના સમાન હોય એ એકરૂપ હોય એવું શક્ય નથી. પણ જે બી આકૃતિ એકરૂપ હોય તો એનું ક્ષેત્રફળ છે હંમેશા કેવું હશે, ચોક્કસ હશે, એટલે કે સરખું હશે. એ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આકૃતિના ક્ષેત્રફળના આપણે સંકેતો કેવી રીતે દર્શાવવા, તો એ આકૃતિ એના ક્ષેત્રફળને વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવવું હોય તો એ આર કૌંસમાં એ દ્વારા દર્શાવવામાં આવે છે. જે એ આર શું દર્શાવે છે કે આકૃતિનું, એટલે કે ક્ષેત્રફળ દર્શાવે છે, બરાબર. અને એ એટલે કે આકૃતિનું ક્રમ છે, આકૃતિ એનું ક્ષેત્રફળ, એવું વિદ્યાર્થી મિત્રો. અને એ આર ગુણ્યા જે કે આકૃતિનું નામ હોય એ આ સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આકૃતિના ક્ષેત્રફળના અમુક ગુણધર્મની ચર્ચા કરીએ તો પહેલો ગુણધર્મ છે કે જો એ અને બી એકરૂપ આકૃતિ હોય તો ક્ષેત્રફળ એનું બરાબર ક્ષેત્રફળ બી થાય. એટલે કે એ અને બી બંને આકૃતિના ક્ષેત્રફળ સરખા થાય. ક્યારે? કે બંને આકૃતિ કેવી હોવી જોઈએ, એકરૂપ હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ જોઈએ તો તમે કહી શકો કે એ અને બી બંને એકરૂપ આકૃતિ છે, બંને સમાન છે. આપણે એનો કાગબા અથવા તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ખુખુબા શરત પ્રમાણે સાબિત કરી શકીએ કે આ બંને એકરૂપ આકૃતિ છે, બંને આ બાજુ પણ એની કેવી છે, સમાન છે, બરાબર. એવી રીતે આપણે એને સમાનથી એકરૂપ કરી શકીએ. પણ આપણે અત્યારે શું જોવાનું છે કે બે એકરૂપ બાજુઓનું ક્ષેત્રફળ પણ કેવું હોય છે, સમાન હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આકૃતિનું ક્ષેત્રફળનો ગુણધર્મ નંબર 2 છે કે જો આકૃતિ ટી દ્વારા દર્શાવવાનો સમતલીય પ્રદેશ, એટલે કે એક કોઈ ટી આકૃતિ છે એના દ્વારા જે ઘેરાયેલો જે સમતલ પ્રદેશ છે એમાં બે આકૃતિઓ પી અને ક્યુ દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત ન કરે,
એટલે કે એકબીજાને છેદે નહીં એવા એની અંદર બીજી બે આકૃતિ છે. એક ટી આકૃતિ, એની અંદર એકબીજાને છેદે નહીં, બરાબર, એકબીજાની ઉપર ના આવે એટલે કે બંનેનો ભાગ કોમન ન હોય એવી બીજી આકૃતિ પી અને ક્યુ છે. એવા સમતલીય પ્રદેશમાં ભેગા થઈને એ બનતી આકૃતિ એટલે કે એને કઈ રીતે દર્શાવી શકાય? તો કે ક્ષેત્રફળ ટી બરાબર ક્ષેત્રફળ પી પ્લસ ક્ષેત્રફળ ક્યુ, એટલે કે પી આકૃતિનું ક્ષેત્રફળ પ્લસ ક્યુ આકૃતિનું ક્ષેત્રફળ એ ટી આકૃતિના ક્ષેત્રફળ બરાબર થાય. વિદ્યાર્થી મિત્રો જોઈએ આકૃતિ દ્વારા, તો જો આ સમગ્ર આકૃતિ જે છે એ વિદ્યાર્થી મિત્રો ટી આકૃતિ છે. હવે ટી આકૃતિમાં એક ક્યુ આકૃતિ અલગ છે જે આપણે ઊભી લાઈન દ્વારા દર્શાવેલી છે, અને જે પી આકૃતિ પણ જુદી છે જે આડી લાઈન દ્વારા દર્શાવેલી છે. બંને એકબીજાને વિદ્યાર્થી મિત્રો સ્પર્શે છે પણ એકબીજાને ઉપર નથી, એટલે કે આચ્છાદિત ન કરે એવી, તો એને આપણા બંનેના સરવાળા જેટલી ટી આકૃતિ હોય એવું કહી શકીએ. આ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ તરીકે પણ તમે સમજી શકો કે તમે કોઈ એક ઠેલીમાં, એક કોઈ વિદ્યાર્થી મિત્રો ઠેલી અથવા તો બોક્સ હોય એની અંદર તમે બે વસ્તુ મૂકો છો. માની લો કે તમે ગણિત અને વિજ્ઞાનના પાઠ્યપુસ્તક મૂક્યા છે, તો ગણિત અને વિજ્ઞાનના પાઠ્યપુસ્તક મૂકવાથી જો આ ઠેલી સંપૂર્ણ ભરાઈ જતી હોય અથવા તો બોક્સ સંપૂર્ણ ભરાઈ જતું હોય તો હું એવું કહી શકું કે આ બંને પાઠ્યપુસ્તકના ક્ષેત્રફળ જેટલું આ બોક્સનું ક્ષેત્રફળ છે, બરાબર, એની ધારને એટલે કે એની જાડાઈને થિકનેસને અવગણતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એક જ પાયા પરના અને સમાંતર રેખાઓ વચ્ચેના આકૃતિઓ જેનો પાયો એક હોય અને બે કેવી આકૃતિ હોય, તો કે સમાંતર રેખાઓથીની વચ્ચેની આકૃતિ હોય. જો વિદ્યાર્થી મિત્રો કે જો બે આકૃતિઓ એક સામાન્ય પાયો હોય એટલે કે એક બાજુ એની સમાન હોય અને શિરોબિંદુ અથવા તો શિરોબિંદુ એ દરેક આકૃતિમાં સામાન્ય પાયાની એક જ બાજુ એ હોય, તો આ પાયાને સમાંતર રેખા પર હોય એટલે કે એક પાયો એનો સમાંતર રેખા પર હોય, તો બે આકૃતિ સમાન પાયા પર અને સમાન રેખાઓની એક જોડ વચ્ચે આવેલી હોય તેમ વિદ્યાર્થી મિત્રો કહી શકાય. વિદ્યાર્થી મિત્રો થોડીક આ થિયરી લાંબી છે એટલે કદાચ તમને સમજવામાં વિદ્યાર્થી મિત્રો અડચણ આવી શકે, એટલે આપણે આકૃતિ દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો આગળ સ્પષ્ટ દ્વારા સમજીએ. સૌ પ્રથમ એની નોંધ લઈએ કે બે સમાન રેખાઓમાંથી એક રેખા સામાન્ય પાયામાંથી પસાર થતી હોવી જોઈએ, બરાબર, કે જે બે સમાંતર રેખાઓ હોય એમાંથી એક રેખા છે એનો બંનેનો રેખા એ પાયો કેવો હોવો જોઈએ? તો એક સમાન હોવો જોઈએ, ટૂંકમાં સમાન રેખા છે એ જ એનો એક પાયો હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો જોઈએ આકૃતિમાં કે આકૃતિ એક વિદ્યાર્થી મિત્રો ષટ્કોણ છે, બરાબર, એક ચતુષ્કોણ છે એ બી સી ડી, એની અંદર એક ત્રિકોણ છે પી ડી સી, તો એમાં જો આ સમાંતર બાજુ એ બી અને સી ડી એ બંને સમાંતર બાજુ છે, એની અંદર એક ત્રિકોણ છે, તો એક સમાંતર બાજુ એ ત્રિકોણનો અને આકૃતિનો બંનેનો પાયો થયો, એટલે કે સમાન પાયા વાળી આકૃતિ છે અને બે સમાન બાજુઓની વચ્ચે સંપાયેલી છે. અહીં પણ વિદ્યાર્થી મિત્રો એવી જ એક આકૃતિ છે જેમાં પી ક્યુ અને એચ આર એ બંને કેવા છે? સમાન બાજુઓ છે, બરાબર, સમાંતર બાજુઓ છે. એ સમાંતર બાજુઓની વચ્ચે એક વિદ્યાર્થી મિત્રો એમ એન એમ એન આર એચ એક બીજો ચતુષ્કોણ છે કે જેમાં એચ આર પાયો કેવો છે? બંનેમાં સમાન છે અને એની બંને સમાંતર રેખાઓની વચ્ચે આવેલો છે. વિદ્યાર્થી મિત્રો આકૃતિ દ્વારા તમે સ્પષ્ટ સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો તમને હવે એમ થતું હશે કે આપણે છઠ્ઠા સાતમા અને આઠમું અંતે આ નવમું ચેપ્ટર જે આપણે ભણીએ છીએ પણ માત્ર થિયરીનો જ ઉપયોગ કરીએ છીએ, બરાબર, માત્ર અમુક એક્ઝામ્પલ જ આવે છે, પણ હવે પછીના જે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર છે એમાં વધુ પડતા એક્ઝામ્પલ આવશે, થિયરી પ્લસ એક્ઝામ્પલ, એટલે કે તમને આ આટલા ચેપ્ટર જે હતા માત્ર થિયરી એ આપણે વિદ્યાર્થી મિત્રો અહીં પૂરા થશે, એટલે કે એ તમને એક વિદ્યાર્થી મિત્રો મૂંઝવણ દૂર થવા માટે વાત કરી. થિયરીમાં આગળ ચર્ચા કરીએ કે એક જ પાયા પર અને સમાંતર રેખાની જોડ વચ્ચે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે વાત કરીએ. એક જ પાયો હોય અને સમાંતર બાજુ સમાન રેખાઓની જોડ વચ્ચેનો સમાંતર ચતુષ્કોણ. વિદ્યાર્થી મિત્રો પ્રમેય નંબર એક છે કે એક જ પાયા અથવા તો સમાન પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ સમાન હોય. જો ખાસ યાદ રાખવાનું છે કે જેનો પાયો એક હોય અને બંને સમાંતર ક્ષેત્રફળની એક જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવું થાય? સમાન થાય. વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ તેના પાયા અને પાયાને અનુરૂપ વેધના એ ગુણાકાર જેટલું હોય છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો એનો પાયો હોય એને એના ગુણ
વેદના ગુણાકાર જેટલું, એટલે કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ કે પાયો ગુણ્યા વેદ એ શું થાય, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે એક જ પાયા એટલે કે અથવા તો સમાન પાયા પર અને પાયાની એક જ બાજુએ આવેલા અને સમાન ક્ષેત્રફળવાળા સમાંતર બાજુ ચતુષ્કોણને સમાંતર રેખાઓની જોડથી એ રેખાઓની વચ્ચે આવેલા હોય છે, જે પૈકી એક પાયાને આપણે સમાવેશ રેખા કહીએ છીએ, એટલે કે એક પાયો છે એનો આપણે રેખામાં સમાવેશ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એ એક જ પાયા ઉપર હોય, જેમ આપણે આકૃતિ વિદ્યાર્થી મિત્રો જોઈ બરાબર, એમાં ત્રિકોણ અને એક ચતુષ્કોણ બંને કેવા હતા, એક પાયા ઉપર, તો એ બે સમાંતર રેખામાંથી એક જોડ એ રેખાઓ વચ્ચે આવેલો હોય, એટલે કે ત્રિકોણ છે એ સમાંતર બાજુ જે ચતુષ્કોણ છે અથવા સમાંતર બાજુ જે ચતુષ્કોણ છે એની વચ્ચે આવેલો હોય છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં હંમેશા કેવું હશે, અડધું હશે બરાબર, કારણ કે એના બંને શિરોબિંદુથી શરૂ થશે અને સામે બાજુ એના મધ્ય બિંદુએ વિદ્યાર્થી મિત્રો ટચ થતું હશે, એટલે કે એનું ક્ષેત્રફળ એના કરતાં અડધું થઈ જાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એક જ પાયા ઉપર આવેલા અને સમાંતર રેખાઓની જોડથી રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણો વિશે વાત કરીએ. અત્યાર સુધી આપણે ચતુષ્કોણ વિશે અભ્યાસ કર્યો, તો પ્રમેય નંબર બે છે કે એક જ પાયા અથવા સમાન પાયા પર આવેલા અને બે સમાન રેખાઓની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ, બે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ સમાન હોય. જો અહીં ખાસ ધ્યાન રાખજો કે એક જ પાયા ઉપર આવેલા સમાંતર રેખાઓની જોડથી રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણો હોય તો એનું બંનેનું ક્ષેત્રફળ સમાન હશે, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ ત્રિકોણનું ક્ષેત્રફળ એ તેનો પાયો અને પાયાનો અનુરૂપ વેદના એ ગુણાકારથી અડધું હોય. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવી રીતે લખી શકીએ કે 1/2 પાયો ગુણ્યા વેદ, એટલે કે 1/2 પાયો ગુણ્યા વેદ. આ ક્ષેત્રફળના સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. ચતુષ્કોણ માટે તો કે પાયો ગુણ્યા વેદ, ત્રિકોણ માટે 1/2 પાયો ગુણ્યા વેદ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ અભ્યાસ કરીએ પ્રમેય નંબર 3 કે એક જ પાયા એટલે કે સમાન પાયા પર આવેલા અને એક જ પાયા એટલે કે સમાન પાયાની એક જ બાજુએ આવેલા અને સમાન ક્ષેત્રફળ ધરાવતા, જો એક સમાન બાજુએ આવેલા સમાન પાયા ઉપરની એક જ બાજુએ આવેલા હોય અને બંનેના ક્ષેત્રફળ સમાન હોય એવા ત્રિકોણોને બે સમાંતર રેખાઓની જોડથી રેખાઓની વચ્ચે આવેલો હોય, જેમાંથી એક રેખા એ પાયાને સમાવતી રેખા હોય. વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ દ્વારા સમજશો તો તમને ઝડપથી સહી સમજાઈ જશે. માત્ર આ પ્રમેય છે, આપણી જાણકારી માટે છે, આપણે સાબિત પણ કરવાના નથી, અને તમને ખ્યાલ હોય છે કે આવા વિધાનો છે એ પૂછાઈ પણ ઓછા શકાય એવા સંભાવના ખૂબ એની ઓછી હોય છે. માત્ર શું ત્રિકોણની મધ્યગાના ગુણધર્મ છે, ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર એવી રીતે ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર અમુક વ્યાખ્યાઓ, આવું વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે તૈયાર કરવાનું રહે. ત્યારબાદ વાત કરીએ કે ત્રિકોણની મધ્યગાનો ગુણધર્મ, તો ત્રિકોણની કોઈ પણ મધ્યગા એ તેના બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણનો વિભાજન કરે. આવા વિદ્યાર્થી મિત્રો એક માર્ગમાં ખાસ પૂછી શકાય કે ત્રિકોણના મધ્યગાનો ગુણધર્મ જણાવો, તો ત્રિકોણની કોઈ પણ મધ્યગા એ તેના બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે તમે આકૃતિ દોરશો એની એક મધ્યગા દોરશો તો તમે જોવા મળશે કે બંને બાજુ એક સરખા ત્રિકોણો રચા છે, એટલે કે સમાન ત્રિકોણોમાં વિભાજન થતું જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ એટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે.